नमस्कार मित्रों, एजुकेशन अने न्यूज की अंदर आपनो स्वागत है। आज आप आ वीडियो मध्यम से समझीशू के पीएम मुद्रा लोन योजना बिजनेस करवो सरल थयो। पीएम मुद्रा लोन में 10 लाख रुपया सहित मिली रहा है घना मोटा फायदा। एटले के आ पीएम मुद्रा लोन योजना शू है तेनी आपणे चर्चा करवाना छे। चलो आपणे बात करिए तो अहीं आगळ तमे जोई शको छो, तो आपणे स्टेप बाय स्टेप बधी ज माहिती आपणे जोईशुं। पीएम मुद्रा लोन योजना एक एवी सरकारी योजना छे जेना हेठळ तमे लोन मेळवी शको छो। खास करीने तमे तमारा घरनी कोईपण महिलाना नाम पर अरजी करो छो तो तमने सरळताथी लोन मळी जशे। ने चालो तमने आ स्कीमना फायदा ने लोन अरजीनी प्रक्रिया विशे जणावी दईए। एटले के हवे आपणे स्टेप बाय स्टेप चर्चा करीशुं। पीएम मुद्रा योजना, जो तमे कोईपण तमारो व्यवसाय शुरू करवानी योजना बनावी रह्या छो अने पैसानी समस्यानो सामनो करी रह्या छो तो तमने सरकारनी मददथी तमारो व्यवसाय शुरू करवा माटे स्मॉल बिजनेस गवर्नमेंट लोन, एटले के अहीं आगळ तमने बतावेलुं छे કે પીએમ મુદ્રા યોજના સરકારની એક એવી યોજના છે જેના હેઠળ લોન મેળવી શકો છો। ખાસ કરીને તમારા ઘરની કોઈપણ મહિલાના નામ પરથી અરજી કરો છો તો તમને સરળતાથી લોન મળી જશે। ચાલો આ સ્કીમ વિશે વધારે માહિતી મેળવીએ। નીચે આપણે અરજી કરવાની પ્રોસેસની પણ પ્રક્રિયા વાત કરીશું। એટલે કે આપણે ટૂંકની અંદર સમજીએ કે કોઈપણ બિઝનેસ તમારે કરવો છે અને જેની અંદર તમારી પાસે તેને ચાલુ કરવા માટે પૂરું બજેટ નથી, પૂરી ઇન્કમ નથી, તો તમે કઈ રીતે ચાલુ કરશો? તો તેના માટે સરકાર આપણને અહીંયા આગળ લોનની અંદર સહાય આપવા પાત્ર રહેશે। નેક્સ્ટ વાત કરીએ તો કેટલીક લોન મેળવી શકાશે જેની આપણે ચર્ચા કરીએ તો આ યોજના અંતર્ગત અરજદાર 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયાની લોન મેળવી શકશે। આમાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે, પ્રથમ શિશુ, બીજો કિશોર અને ત્રીજો તરુણ। શિશુ લોન 50,000 સુધીની લોન ઉપલબ્ધ છે, કિશોરને 50,000થી 5 લાખની ઉપલબ્ધ છે, પછી વાત કરીએ તો તરુણને 5 લાખથી 10 લાખની લોન ઉપલબ્ધ છે। આવી સ્થિતિમાં અરજદારને પોતે નક્કી કરી શકે તે લોન લેવા માગે છે। એટલે કે અહીંયા આગળ વાત કરીએ આપણે કે આ લોનની 3 તબક્કા, એટલે કે 3 અવસ્થાઓની અંદર મળી શકે આ લોનના 3 પ્રકાર છે। પ્રથમ શિશુ લોન, બીજો કિશોર લોન અને ત્રીજો તરુણ લોન। તો જેની અંદર વાત કરીએ તો 50,000 સુધી શિશુને લોન મળી શકે છે, પછી 50,000થી 5 લાખ સુધી કિશોરને અને તરુણની વાત કરીએ તો 5 લાખથી 10 લાખની વચ્ચે તેને લોન મળી શકે છે। નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો અહીંયા આગળ મહિલા અરજદારને જલ્દી કેમ લોન મળે તેની આપણે થોડી વાત કરીએ કે હાલમાં કેન્દ્ર સરકારે દેશની મહિલાઓને જાગૃત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેની આપણે વાત કરીએ કે તાજેતરમાં જ એક યોજના ચાલુ થઈ છે જેની અંદર આપણે કહીએ કે લખપતિ બીબી, જે પણ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ચાલુ કરવામાં આવી છે। પછી વાત કરીએ તો સરકારની આ યોજના મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પણ જો તમે બિઝનેસ શરૂ કરવા માગો છો તો તમારે લોન લેતી વખતે તમારા ઘરની મહિલાનું નામ આપવું જોઈએ, મહિલા અરજદાર નામે લોન મેળવવાની તકો વધી જશે। એટલે કે ભારત સરકાર હાલમાં કરી રહ્યું છે કે મહિલા સશક્તિકરણ મહિલાઓને ગમે કોઈ પણ રીતે આગળ વધારવા માટે, એટલે કે તમે જો તમારા ઘરની અંદર મહિલા સભ્ય છે તેના નામે જો આ લોન લેશો તો તમને વધારે ફાયદા થશે। પછી વાત કરીએ તો કોઈ અરજી કરી શકે છે, કુશવારી કોણ અરજી કરી શકે છે? તો આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ લોન માટે અરજી કરી શકે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય। તમારે પસંદગી સરકારી અને ખાનગી બેંકની શાખામાં જવું પડશે, જ્યાં જઈને તેઓએ તેના માટે અરજી કરાવવાની રહેશે। અરજદારે બેંકમાં જઈને પણ આને લગતી તમામ માહિતી મેળવશે અને આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો, એટલે કે તમે બેંકમાં જઈને પણ અરજી કરી શકો છો। એટલે બેંકવાળા પાસે જઈને તમારી સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે જે આ યોજના છે, જે યોજના પીએમ મુદ્રા યોજના છે તેના વિશે તમને બેંકવાળો માહિતી આપશે, કઈ રીતે અપ્લાય કરવું, જે પણ તમને બેંકવાળો તમને બધી જ માહિતી આપી શકે છે, અથવા તમે ઓનલાઈન પણ અપ્લાય કરી શકો છો। પછી વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ કે તે નક્કી છે કે નથી, થોડી આપણે તેની વાત કરીએ। આ અંતર્ગત બિઝનેસ શરૂ કરનાર વ્યક્તિ 18 વર્ષથી વધુ હોવું જોઈએ, કારણ કે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને લોન આપવામાં આવશે નહીં। આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીઓ, વિક્રેતાઓ, વેપારીઓ, દુકાનદારો, કેટલાક અન્ય નાના વેપારીઓ છે, આ લોકો લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે। નેક્સ્ટ વાત કરીએ તો લોન ક્યાંથી મેળવવી, આ લોન દેશની તમામ સરકારી બેંકો પાસે
લઈ શકાય છે, જેની અંદર વાત કરીએ તો આ ઉપરાંત તમે ખાનગી બેન્કો પણ છે જે એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પછી છે સિટી યુનિયન બેંક, ડીસીબી બેંક, ફેડરલ બેંક, પછી વાત કરેલી છે અલગ 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 વિવિધ જે બેંકો છે પ્રાઇવેટ, જેમની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક, પછી વાત કરીએ જમ્મુ કાશ્મીર બેંક, કર્ણાટક બેંક, કરૂર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, તેનીનાલ બેંક વગેરે જે પણ પ્રાઇવેટ બેંકો ચાલુ છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે. દક્ષિણ ભારતીય બેંક, યસ બેંક, આઈડીએફસી બેંક વગેરે અલગ અલગ બેંકો આપેલી છે. એટલે કે કહેવાનો મતલબ સરકારી અને પ્રાઇવેટ જે પણ બેંકો છે તેનાથી તમે આ લોન મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ કે મુદ્રા લોન, આ મુદ્રા યોજના હેઠળ લોન તમારે મેળવવી છે તમારે કયા કયા સ્ટેપ કરવાના રહેશે. તમે પહેલી તેની વેબસાઇટ છે જેની આપણે વાત કરીએ, જેની વેબસાઇટ પર જઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. ચાલો આપણે તેની વેબસાઇટ પર જઈએ. તેની પહેલાં આપણે લોડિંગ થાય તેની પહેલાં આપણે થોડું સમજી લઈએ. અહીં શિશુ લોન માટે ફોર્મ અલગ છે, જ્યારે તરુણ લોન અને કિશોર લોન માટે પણ ફોર્મ અલગ અલગ છે. લોન અરજી ફોર્મ, મોબાઈલ નંબર, આધાર નંબર, નામ, સરનામું વગેરે જેવી વિગતો આપો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડો. ફોર્મ ભર્યા પછી કોઈ પણ જાહેર અથવા ખાનગી બેંકમાં જાઓ અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો. એટલે કે તમારે બેંકમાં તો જવું જ પડશે, તમારે ઓનલાઈન ફોર્મ ભરાઈને બેંકમાં જવાનું રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો બેંક બ્રાન્ચ મેનેજર તમારી પાસેથી કામ વિશે માહિતી લે છે અને તેના આધારે PMMY તમને લોન મંજૂર કરે છે, જે તમારે આ પ્રોસેસ થશે તમારે લોન લેવી હશે તો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે તો મિત્રો, આ રીતે તમે સંપૂર્ણ લોન લઈ શકો છો. અને તમારે જો નાનામાં નાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અને તમે તમારી પાસે ફંડ નથી, તમારી પાસે એક બજેટ નથી, તો તમે આવી રીતે આ યોજનાનો લાભ લઈ અને તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ ઇન્ફોર્મેશન સાથે, આવી જ ભરતી અથવા આવી જ યોજના સાથે. થેન્ક યુ સો મચ.